हेलो डियर स्टूडेंट्स, वेलकम इन ऑनलाइन क्लासरूम ऑफ चाणक्य एकेडमी स्टैंडर्ड 10th चैप्टर नंबर 7 नियंत्रण अने संकलन गुजराती मीडियम। सो लेट्स स्टार्ट। केम छो विद्यार्थी मित्रों? आई होप तमे बधा ज मजामां हशो। दरेके दरेक नीति नियमनो बहु सरस रीते पालन करता हशो। બીજા બધા ડિસ્ટ્રિક્ટની કમ્પેરમાં આપણે કચ્છમાં ઘણા ઓછા કેસ છે, તો આપણે આ વાતને વધારે સાવચેતીથી હજી વધારે સારી રીતે જાળવી રાખવાની જરૂર છે, રાઈટ? આપણને ખબર છે કે પરિસ્થિતિ અત્યારે એવી છે કે તમે જેટલી સાવચેતી રાખશો એટલા જ તમે રક્ષણ મેળવશો। તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ ટુ ઓલ માય સ્ટુડન્ટ્સ, તમે દરેક નીતિ નિયમોનું બહુ સરસ પાલન કરો છો અને આગળ પણ કરજો। તમારા ઘરના દરેકે દરેક ફેમિલી મેમ્બરનું બહુ સારી રીતે ધ્યાન રાખજો। હવે તમે બધા 10th આવી ગયા, સો તમે બધાએ મેચ્યોર પર્સન છો, રાઈટ? હવે મોટા થઈ ગયા ને, તો તમારા મમ્મીને હેલ્પ કરો ઘરના રૂટીન કામમાં, તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય એની કેર કરો એ લોકોને, અને ઘરના નાના બાળકોને એક્સ્ટ્રા કેરની જરૂર છે। બીકોઝ તમે માર્ક કર્યું હશે કે એઝેડ લોકો કે જેને કોઈને કોઈ ડિઝીઝ હોય તેને થોડીક શક્યતા વધારે છે આ રોગ થવાની, તો આપણે પ્લીઝ એનું ધ્યાન રાખશું। સાથે સાથે આપણે ખુદનું પણ ધ્યાન રાખશું, બને એટલો પૌષ્ટિક આહાર લેશું જેને લીધે તમે લોકો તમારી ઇમ્યુનિટી સિસ્ટમને એટલી સ્ટ્રોંગ બનાવી દો કે જેથી તમને આ રોગની ડર નીકળી જાય। અને ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ક્યારે સ્ટ્રોંગ બનશે? જ્યારે તમે એક નોર્મલ રૂટીન ફોલો કરશો, ખોટી ખોટી આળસ નહીં કરો, અને ખોરાક ખાસ કરીને પૌષ્ટિક આહાર લેશો, એક્સરસાઇઝ કરશો, યોગાસન કરો, તમને ગમતી કોઈ પણ એક્ટિવિટી કરો। આપણે એટલું તો બર્ડન આપતા જ નથી ભણવામાં અત્યારે, કેટલું આપણે લેવાનું નથી, રોજનું વધ્યો દિન 3-4 કલાકનું આપણે ભણવાનો ટાઈમ હોય છે, તો બાકીના ટાઈમમાં તમે તમારી કોઈ પણ હોબી છે એમાં તમે કામ કરી શકો છો, રાઈટ? અને સ્કૂલ અને ટ્યુશનની કમ્પેરમાં તો આપણે બહુ ઓછો ટાઈમ આપવાનો છે, સો આઈ રિક્વેસ્ટ કે 3-4 કલાક આપો, એમાં તમે તમારું 100% આપો, રાઈટ? મતલબ કે ત્યારે જ્યારે ભણવા બેસો ત્યારે પછી બીજી કોઈ વાતમાં આપણો રસ પણ ન હોવો જોઈએ, કોઈ વાતમાં આપણું ધ્યાન ન ખેંચાવું જોઈએ। એક ધ્યાનથી માત્ર અને માત્ર એક સાયન્સની દરેકે દરેક સબ્જેક્ટ વિશે હું કહું છું કે એક વખત તમે એક ધ્યાનથી સમજી લેશો, શીખી લેશો, લર્ન કરી લેશો, તો વારંવાર તમારે એની પાછળ ટાઈમ આપવાની કોઈ જરૂર જ નથી। સમજાય છે મારી વાત? કે તો પછી તમે તમારી રીતે એમાં એક વખત સરખી રીતના વાંચી લીધું, યાદ રાખી લીધું, લખી લીધું, તો પછી ગમે ત્યારે તમારે જસ્ટ ખાલી રિવિઝન કરવું પડશે। સમજાય છે ને? તો પ્લીઝ તમે આ બધી વાત સાંભળજો, સમજજો। આપણે આજે આ ચેપ્ટર પૂરું થાય છે। આજે હું માત્ર તમને એક નાનું રિવિઝન અને ક્વેશ્ચન એક્સરસાઇઝના જે છે તે કરાવીશ। આ સિવાય નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી આ ચેપ્ટરમાં જ હજી થોડોક ટાઈમ મને આપવો જોઈએ એવું લાગે છે, તો હજી હું તમને થોડુંક અમુક ટોપિકને ફરીવાર રિવાઇઝ કરાવવાની ઈચ્છા છે મારી, તો એ પણ હું તમને રિવાઇઝ કરાવીશ, રાઈટ? આપણે લાસ્ટ લેક્ચરમાં શું શું જોયું? તો કે આપણે હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવ વિશે જોયું। જુઓ મિત્રો, તમને કેટલું નવું નવું જાણવા મળે છે, અને જ્યારે ખુદ પોતાના જ બોડી વિશે એટલું જાણવા મળે તો તમને આનંદ થાય ને કે ભાઈ, અને હવે કોઈકને ખબર પડે કે ભાઈ ડાયાબિટીસ છે, તો તમને તરત માઇન્ડમાં આવશે કે એના સ્વાદુપિંડમાંથી બનતો ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ જેની પ્રક્રિયા રોકાઈ ગઈ છે એને લીધે એ વ્યક્તિને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે। સમજાઈ ગયું ને? ક્યાં સ્થાન છે, ક્યું એનું કાર્ય છે, તે દરેક વસ્તુ આપણને સમજાઈ જાય। જેવી રીતના થાઇરોઇડ, કોઈ કેમ કહેશે કે ભાઈ મને થાઇરોઇડ થયો છે, તો થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય? ગળાના ભાગે। થાઇરોઇડ ન થાય તો સાથે સાથે ગોઈટર નામનો રોગ થાય છે, તો ગોઈટર રોગમાં શું થશે? તો કે તે થાઇરોઇડ ગ્રંથિનું, થાઇરોઇડનું જો તમારા બોડીમાં સરખું કાર્ય થતું અટકી જશે તો ગળાના ભાગે સોજો આવી જશે। સમજાઈ ગયું? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ વિશે પણ આપણે ભણ્યા। પિચ્યુટરી ગ્રંથિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણા દરેકના બધા જ અંગોમાં વૃદ્ધિ પહેરે છે, હે? ચલો, મતલબ કે આપણે ઘણું બધું નવું નવું જાણવા એ મળે છે, સાથે સાથે આપણું નોલેજ વધે છે, આપણું સ્ટડી પણ થાય છે।
તમને મેં જે ક્વેશ્ચન આપ્યા હતા આઈ થિંક તમે તેના આન્સર સરસ રીતે લખી લીધા હશે. બધા જ ક્વેશ્ચન આન્સર પૂરેપૂરા ટેક્સ્ટબુકમાં આપેલા છે, ક્યાંય બીજે અત્યારે તમારે સર્ચ કરવાની કે ડાયજેસ્ટનો યુઝ કરવાની મને નથી લાગતું કે કાંઈ જરૂર હોય. અને મિત્રો, બોર્ડની એક્ઝામમાં હું ક્યાંય રે ક્વેશ્ચન ટેક્સ્ટબુકની બહારથી નથી હોતો, ટેક્સ્ટબુકમાંથી જ હોય છે. સો ડોન્ટ વરી. ચલો ઓવરઓલ આપણે જોઈ લઈએ કે આપણે આ ચેપ્ટરમાં શું કર્યું. તો કે આપણે મેઇન નિયંત્રણ અને સંકલન એના વિશે ભણ્યા, અને એ કાર્ય કરવા માટે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવો જરૂરી છે. ચેતાતંત્રના પ્રતિચાર એટલે કે રિએક્શનની પરાવર્તી ક્રિયા, ઐચ્છિક ક્રિયા કે અનૈચ્છિક ક્રિયામાં વર્ગીકરણ કરી શકાય છે, રાઈટ. પછી સંદેશાને પ્રસારિત કરવા માટે ચેતાતંત્ર વીજ આવેગનો ઉપયોગ કરે છે. ક્લિયર મિત્રો? એક નાનું એવું બીજું પણ સજેશન આપું કે યુટ્યુબ ઉપર ચેતાતંત્ર અને ચેતાપાગમની બધા કઈ રીતે કાર્ય કરે છે એનું એનિમેશન નાના નાના શોર્ટ વિડીયો હોય છે. મારાથી થોડુંક પોસિબલ નથી થતું કે હું તમને ડાયરેક્ટ તે વિડીયો સાથે કરાવી શકું, તો જસ્ટ આઈ જસ્ટ સજેસ્ટ કે તમે પ્લીઝ તે વિડીયો જોજો. એટલે બહુ નાના નાના છે, 5 મિનિટ 6 મિનિટના હોય છે, કે તમે તમારું સ્ટાન્ડર્ડ અને ચેપ્ટર નાખશો તો તમને તરત મળી જશે. એ એનિમેશન વિડીયો જોવાથી તમને તરત આઈડિયા આવશે કે એકચ્યુઅલી ચેતાતંત્ર કઈ રીતે કાર્ય કરે છે. એન્ડ આઈ હું તમને સરસ એક બીજું પણ વાત કરીશ કે આ જ્યારે પણ આપણી રૂટીન રેગ્યુલર સ્કૂલ ચાલુ થઈ જશે ત્યારે હું આ દરેક ટોપિકના અમુક બહુ ઇમ્પોર્ટન્ટ સરસ વિડીયો છે જેનાથી તમને પૂરેપૂરો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે, તો એ હું તમને ચોક્કસ દેખાડીશ. ઠીક છે? ચલો, ચેતાતંત્ર છે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા સૂચના કે સંદેશાઓ સંવેદના સ્વરૂપે મેળવે છે અને આપણા સ્નાયુઓ દ્વારા ક્રિયા કરે છે, જે આપણે બહુ સરસ રીતે સમજી લીધું. ત્યાર પછી રાસાયણિક સંકલન બંનેમાં જોવા મળે છે વનસ્પતિ અને પ્રાણીઓ. અંતઃસ્ત્રાવ પ્રાણીના એક ભાગમાંથી ઉત્પન્ન થાય અને બીજા ભાગમાં ઈચ્છિત અસર દર્શાવવા માટે વહન કરે, રાઈટ. અંતઃસ્ત્રાવ વિશે આપણે કાલ લાસ્ટ ચેપ્ટરમાં જ જોયું. અને અંતઃસ્ત્રાવની ક્રિયાને પ્રતિચાર પદ્ધતિ દ્વારા નિયંત્રિત એટલે કે રિએક્શન દ્વારા આપણે કરી શકીએ છીએ. ક્લિયર? ચલો હવે આપણી એક્સરસાઇઝ એક વખત આપણે જોઈ લઈએ કે નીચે આપેલ પૈકી ફર્સ્ટ ક્વેશ્ચન છે, કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, ઇસ્ટ્રોજન એન્ડ સાઇટોકાઇનિન. ખૂબ જ ઇઝી આન્સર છે, તમને લોકોને તરત ખ્યાલ આવી જશે. ત્યારબાદ છે બે ચેતાકોષની વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે. ચેતાકોષ વિશે આપણે સરસ રીતે ભણી ગયા છીએ. જુઓ, બે ચેતાકોષની વચ્ચે આવેલા ખાલી ભાગનું પૂછ્યું છે, તો શિખાતંતુ, ચેતોપાગમ, અક્ષતંતુ, આવેગ અને એ ચારમાંથી કયો ઓપ્શન આવશે તે તમારે કહેવાનું છે, રાઈટ. ત્યાર પછી છે થર્ડ ક્વેશ્ચન, મગજ સેના માટે જવાબદાર છે? વિચારવા માટે, હૃદયના સ્પંદન માટે, શરીરનું સંતુલન જાળવવા માટે કે ઉપરોક્ત તમામ માટે? સમજી વિચારીને આન્સર આપજો મિત્રો, બરાબર. ચોથો ક્વેશ્ચન છે, આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? એવી સ્થિતિ પર વિચાર કરો જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી, તો કઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. હવે તમે ગ્રાહી શબ્દથી પરિચિત છો, હું તમને એવું સજેશન આપીશ કે જ્યારે આ એક્સરસાઇઝના ક્વેશ્ચન કરો તે પહેલાં લાસ્ટ આપણા જે આ ચેપ્ટરના 3 થી 4 કે જેટલા પણ વિડીયો છે તે એકવાર પહેલાં પૂરેપૂરા ફરીવાર સાંભળી લેજો. મોટાભાગના પ્રશ્નોના જવાબ તો તમને આમનામાં જ મળી જશે. ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો, આ મેં પૂછી લીધેલો ક્વેશ્ચન છે. વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે તે પણ તમને ખ્યાલ છે. કરોડરજ્જુને ઈજા થવાથી ક્યાં સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે, આ પ્રશ્નનો જવાબ તમે ત્યારે જ આપી શકો જ્યારે તમને કરોડરજ્જુના કાર્યની ખબર હોય, રાઈટ. તો આપણને સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે એટલે કે અટકે છે, તો એના વિશે ખ્યાલ આવશે. આઠમો ક્વેશ્ચન છે, વનસ્પતિમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે? વનસ્પતિમાં પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે, આપણે ભણ્યા હતા, એ બે પ્રકારની ગતિ કરે છે. ત્યારબાદ છે, એક સજીવમાં નિયંત્રણ તેમજ સંકલનના તંત્રની જરૂરિયાત શું છે, ઉપયોગિતા શું છે? પછીનો ક્વેશ્ચન છે, અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ
એકબીજાથી કેવી રીતે ભિન્ન છે. પૂરેપૂરો ટોપિક વાંચશો એટલે સૌ સહેલો જવાબ છે તમને મળી જશે. પ્રાણીઓમાં નિયંત્રણ તેમજ સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપો. અંતઃસ્ત્રાવ રિલેટેડ છે અને ચેતાતંત્ર રિલેટેડ છે, તો તમારે બંનેના પહેલાં પોઈન્ટ લખવાના છે, એમનો તફાવતના પોઈન્ટ ઓફ વ્યૂથી. ઠીક છે, એક સરસ ક્વેશ્ચન છે. લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી ગતિની રીતમાં શું ભેદ છે? આપણે આ જ્યારે ટોપિક ડિસ્કસ કરતા હતા ત્યારે આપણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તો એક્સરસાઇઝના ટોટલ 12 ક્વેશ્ચન છે મિત્રો, તે 12 ક્વેશ્ચન તમારે કરવાના છે એટેન્ડ. ઠીક છે, જુઓ આજનું હોમવર્ક અને ટેસ્ટ ગણો તો ટેસ્ટ અને આ એક્સરસાઇઝ બધું જ મેં વિડીયોમાં તમને સરસ રીતે સમજાવી દીધું છે, તો આઈ હોપ તમે સમજી ગયા હશો. તો સરસ રીતે બધા ટોપિક એકવાર રિવાઇઝ કરી અને તમે આન્સર લખવાની કોશિશ કરજો. એકાદ બે પ્રશ્ન એવા હોય કે જેનો તમને જવાબ ન મળતો હોય અથવા તમને ન સમજાતું હોય તો ડોન્ટ વરી, આપણે જ્યારે રિવિઝન કરાવશું ત્યારે ફરી પાછા આપણે તે રિવાઇઝ કરી દઈશું. ઠીક છે, બાકી હવે હજી હું એકવાર આ ચેપ્ટરનું રિવિઝન લઈશ થોડુંક, તો તમે પ્લીઝ થોડુંક રીડિંગ કરજો ચેપ્ટરનું જેથી આપણે ઇઝીલી સમજાવી શકીએ. જો ચલો, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય.